કચ્છમાં ખેતી ઉદ્યોગ પછીનો મહત્વનો ઉદ્યોગ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે, જે મુખ્યત્વે લિગ્નાઇટ પરિવહન પર આધારિત છે. પરંતુ લિગ્નાઇટ ક્વોટામાં કાપ આવતા હાલે આ ઉદ્યોગમાં મંદી સર્જાઈ છે. કચ્છ જિલ્લામાં અંદાજે 7,000 જેટલી ટ્રકો મારફતે લિગ્નાઇટનું પરિવહન કરવામાં આવે છે. જિલ્લાના લખપત તાલુકામાં આવેલ માતાના મઢ અને ઉમરસર ખાણમાં લિગ્નાઇટનું ખનન કરવામાં આવે છે. હાલમાં અહીં કોઈ કોન્ટ્રાક્ટ ન હોતા લિગ્નાઇટના ક્વોટામાં ઘટાડો કરાયો છે. લિગ્નાઇટનું ખનન ઓછું થઈ જતા હાલમાં ટ્રકોના પરિવહનમાં ઘટાડો થયો છે, જેને કારણે કચ્છનો ટ્રક ઉદ્યોગ હાલમાં પડી ભાગ્યો જ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકાર વહેલી તકે લિગ્નાઇટના ક્વોટામાં વધારો કરે તો આ ઉદ્યોગ ફરી બેઠો થઈ શકે તેમ છે. જેઠાભાઈ, અત્યારે જોવા જઈએ તો લિગ્નાઇટ અને ટ્રક ટ્રાન્સપોર્ટર ને શું હાલત છે અત્યારે? સાહેબ, જો પેલો ઉદ્યોગમાં પેલો જોવો તો ખેતી ઉદ્યોગ મૂકીને પછી ટ્રક ઉદ્યોગ આવે. કચ્છમાં ટ્રકો નો એટલો ધંધો હોવો કપે. અત્યારે ટ્રકો એટલું નકામ, જોવો જ્યાં જોવો તો વાળા ભર્યા પડ્યા છે. દિયા નથી, પેલે રોજના દિયા 250-300 દિયા હતા, અત્યારે ખાલી 50-60 દિયા. એમાં એવી મારી ભગત છે, કારણ કે બહારનું જે અદાણી પોર્ટમાંથી કોલસો આવે એમાંથી વપરાય. આ કોલસો શું કેમ નથી ખણતા એ લોકો? આ કચરો કોલસો ખણવાનું કારણ શું? ડિયા કેમ ઓછા કરી નાખ્યા? પેલે એક મિનમાં 30 ગાડીનું મિન ડિયા દેતા, એની જગ્યાએ કાપીને ખાલી 10 ગાડીનું ડિયા દીધું. શું કામ એવું હોય? તો માણસો આજે 7-8 હજાર ગાડીઓ છે. કચ્છના ડ્રાઈવર લોકો, કચ્છના માલિક લોકો એટલા પરેશાન છે કે આજ મહિનામાં 2 ટીપ મળે બધી. તો માણસો બિચારા કરે શું? કારણ કે ધંધો બીજો રોજગાર જે ઉદ્યોગ નહીં, અત્યારે ગાડીમાંથી જ બાજુ માણસો નફે છે. અત્યારે ડ્રાઈવર છે, ક્લીનર છે, હોટલવાળા છે, જ્યાં જોયું તે ગાડીમાં ગયા નહીં. એ ધંધો બંધ થઈ ગયો છે, માણસ પરેશાન થઈ ગયું બધા. કચ્છમાં જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે કેટલા વ્યક્તિઓ સંકળાયેલા છે અત્યારે? કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઓછા ઓછા લો તો 7,000 ગાડીઓ છે. તો 7,000 ડ્રાઈવર, 7,000 માલિક, 7,000 ક્લીનર, 8 હોટલવાળો, કોઈ રોજવાળા, ઓછામાં ચડીએ તો 5-10 હજાર માણસો ગાડીમાં સંકળાયેલા છે. એના નિરાકરણ માટે અત્યારે શું કરવું જોઈએ સરકાર? નિરાકરણ સરકારને રજૂઆત કરવી ગમે કે ભાઈ કચ્છમાં ડિયા કેમ ઘટાડી નાખે? ઘટાડાનો મતલબ શું? કાલ્ક્યુલેશન જોયો કે ભાઈ કચ્છમાં તમે ડિયા શું કેમ ખાલી રોજના ખાલી 25-30 ડિયા ગાડી કેમ જેવો એમ? જ્યાં 250 ગાડી ભરાતી હોય એની જગ્યાએ 25-30 ગાડી શું થશે?